હવે તમે ટેક્સ ભર્યા વગર પણ ટોલ પ્લાઝા પરથી પસાર થઈ શકો છો જી હા ટોલ ટેક્સના નિયમો બદલાયા છે જે મુજબ વીસ કિલોમીટર સુધીની મુસાફરી ફ્રી થઈ છે જાણો બીજું શું બદલાયું દેશમાં ભાગ્યે એવું કોઈ શહેર હશે તમે પણ ઘણી વખત ટોલ પ્લાઝા પર પૈસા ચુક્યા હશે પરંતુ શું તમને નવા નિયમ વિશે ખબર છે જે અનુસાર તમે ટોલ પ્લાઝા પરથી મફતમાં પસાર થઈ શકો છો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પોતે આની ગેરંટી આપે છે ટોલ ટેક્સ વસૂલાતના નિયમોની સાથે હાઈવે પર ટોલ ટેક્સ વસૂલવાની પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે નવા નોટિફિકેશન મુજબ દરો અને વસૂલાત નક્કી કરવાના નિયમો સંબંધિત કાયદામાં ફેરફાર થયા છે હવે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ મુજબ કાર અથવા તો તમારા વાહન દ્વારા કવર કરાયેલ અંતરના આધારે કલેક્શન કરવામાં આવશે

અત્યાર સુધીમાં સંપૂર્ણ ટોલ ચૂકવવો પડતો હતો એ પછી ભલે તમે બે કિલોમીટરનું જ અંતર કેમ ન કાપ્યું હોય આ માટે સરકારે ચાર હાઈવે પર ટ્રાયલ પણ કર્યા છે અને ટ્રાયલ બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ સૂચના હેઠળ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ઓન બોર્ડ યુનિટથી ટૂંક સમયમાં ટોલ શરૂ થશે આ માટે માર્ગ પરિવહન મંત્રાલયે નિયમો જારી કર્યા છે હવે તમે ટેક્સ ભર્યા વગર પણ ટોલ પ્લાઝા પરથી પસાર થઈ શકો છો જી હા ટોલ ટેક્સના નિયમો બદલાયા છે જે મુજબ વીસ કિલોમીટર સુધીની મુસાફરી ફ્રી થઈ છે જાણો બીજું શું બદલાયું દેશમાં ભાગ્યે એવું કોઈ શહેર હશે તમે પણ ઘણી વખત ટોલ પ્લાઝા પર પૈસા ચુક્યા હશે પરંતુ શું તમને નવા નિયમ વિશે ખબર છે જે અનુસાર તમે ટોલ પ્લાઝા પરથી મફતમાં પસાર થઈ શકો છો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પોતે આની ગેરંટી આપે છે ટોલ ટેક્સ વસૂલાતના નિયમોની સાથે હાઈવે પર ટોલ ટેક્સ વસૂલવાની પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે નવા નોટિફિકેશન મુજબ દરો અને વસૂલાત નક્કી કરવાના નિયમો સંબંધિત કાયદામાં ફેરફાર થયા છે હવે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ મુજબ કાર અથવા તો તમારા વાહન દ્વારા કવર કરાયેલ અંતરના આધારે કલેક્શન કરવામાં આવશે

અત્યાર સુધીમાં સંપૂર્ણ ટોલ ચૂકવવો પડતો હતો એ પછી ભલે તમે બે કિલોમીટરનું જ અંતર કેમ ન કાપ્યું હોય આ માટે સરકારે ચાર હાઈવે પર ટ્રાયલ પણ કર્યા છે અને ટ્રાયલ બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને આ સૂચના હેઠળ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ ઓન બોર્ડ યુનિટથી ટૂંક સમયમાં ટોલ શરૂ થશે આ માટે માર્ગ પરિવહન મંત્રાલયે નિયમો જારી કર્યા છે